जय स्वामीनारायण। हेलो, इडली सांभर केम बनावाय? આ ઇડલીનું ખીરું છે. તો ખીરું કઈ રીતે બને છે? ચોખા અને અડદની દાળનું બને છે, બરાબર. પછી એને પલાળ્યા પછી 8 કલાક, 8 થી 10 કલાક રાખવું પડે અને ખાટી સાસમાં પલાળવાનું, બરાબર ને? પાણીમાં જ, ઓકે, પાણીમાં જ પલાળવાનું. જો પછી આમાં જ્યારે આપણે મૂકવું હોય, તૈયાર કરવી હોય ઇડલી, તો આ એનું ઘટક થઈ ગયું છે. હવે આપણે આ ગેસ ઓન કર્યો અને પછી આ સ્ટવ મૂક્યું ને એમાં આ એના ખાના છે, આ સ્પ્રેડ કરી દેવાનું, તેલ સ્પ્રેડ કરી દેવાનું, બરાબર. જો આ રીતનું સ્પ્રેડ કરી દીધું, ટૂંકમાં તેલ લગાવી દેવાનું આપણે કાકિયાની ભાષામાં, બરાબર ને? પછી જો આ ખાના ભરી દેવાના, આ રીતના ખાના ભરવા મળવાના, બરાબર. ખાના ભરીને પછી આ ઢાંકી દેવાનું, એટલે પાણી અંદરથી વરાળથી એનું બાફવાનો પ્રોગ્રામ ચાલુ થઈ જાય, બરાબર. જો આ દેશી જુગાડ, હો, જો રાખી દીધું ને વજન, એટલે શું એર બહાર નીકળી, બરાબર ને? જો હવે આ રીતનું કન્ટિન્યુ ચાલુ જ રહેશે ઇડલી બનાવવાનું, બરાબર. આ આપણે સાંભાર બનાવ્યો છે. સાંભાર છે નું કોઈ છે ભાઈ? તુવેર દાળનું આપણે જે દાળ બનાવી ને એની જેમ જ હોય છે, પણ એમાં થોડું ફેરફાર હોય છે. વેજીટેબલ નાખવાના હોય છે, પણ આપણે જે દાળ ભાતની દાળ હોય ને એની સાથેની દાળ હોય એમાં જો આ નાખે, આવું બધું વેજીટેબલ અલગ અલગ નાખે સંભારમાં, બરાબર ને? એટલે આ રીતનો સંભાર બનાવવાનો હોય છે, બરાબર. એટલે પછી આને ઉકળવા દઈએ, બફાઈ ગયા પછી મસ્ત થઈ જશે. એટલે આ રીતનું કરવાનું હોય છે. ઇડલી સંભાર સાથે આપણે જે કોકોનટની ચટણી છે, તો આ એની સાથેની ચટણીની બની ગયેલી છે, બરાબર. આપણે બનાવી દીધી, તો આ બધી રેસીપીઓ તમને જણાવવામાં આવશે, કઈ રીતને કેટલું ગ્રામ કઈ રીતનું રાખવું, બરાબર. હા, આ દહીં છે, સાસ માટેનું દહીં છે, બરાબર. કેમ કે કોઈને ઇડલી સાથે દહીં ફાવે, કોઈને ના ફાવે, કોઈને સોસ ફાવે ટમેટાનો, પણ એ બધું અલગ અલગ વસ્તુ હોઈ શકે છે, બરાબર. પછી સલાડ હોય છે, આજે આ ખાલી કોબીજ સંભારવામાં આવી છે, કાકડી છે, ગાજર છે, બીટ છે, બધું અલગ અલગ ડેકોરેટ કરતા હોય છે. જો આ ગરણું છે, ગરણાથી જ આપણે ગાળીને પાણી લેવાનું હોય છે. આ સાસ છે, સાસ બને છે, આ સાસ બને છે, બરાબર. આ દહીં આપણે હમણાં બતાવ્યું હતું ને, એની સાસ બનાવી છે. ગામડે તો વલોણું હોય, બરાબર, રવૈયો હોય, અત્યારે રવૈયા બહુ ઓછા થઈ ગયા છે, આથી સાસ બનાવવાની હોય છે, બરાબર. તો આને બ્લેન્ડરથી સાસ બનાવી, શોર્ટ એન્ડ સ્વીટ. અને પછી આ રીતનું ધોઈ નાખવાનું ભાઈ, રાખવાનું નહીં, પછી એમાં છે ને કીટાણુ જામી જાય. હાલો, હવે આપણે ટાઈમ થઈ ગયો છે તો ઇડલીનું ખોલવામાં આવશે. તો આપણે અત્યારે ટેસ્ટ માટે જ ખાલી, તો આ ઇડલી આપણી તૈયાર થઈ ગઈ છે. જો અત્યારે વરાળ નીકળી રહી છે, હવે બહાર નીકળ્યું છે, હવે આને ટેસ્ટ કરવામાં આવશે. જો થઈ ગઈ છે કમ્પ્લીટ, જો ગરમ ગરમ બહુ છે, હીટ છે, જો આ સ્ટ્રીમ થાય છે, એટલે વરાળ ટૂંકમાં આપણે, બરાબર. જો હવે આ બીજું મૂક્યું છે, હવે જો એની ઉપર તેલ લગાવવામાં આવશે. જો આ તેલ છે, સિંગ તેલ છે, પ્યોર. આ અમારી મેડમ છે ને ઓલું લઈ આવ્યા, બાકી અમારે તો છે ને ગાભાથી થાય, એવું કોરું કપડું પણ ચોખ્ખું પવિત્ર. હવે આ ખાના ભરવામાં આવશે જલ્દી. અમારા દર્શકો રાહ જોઈ રહ્યા છે, પણ ઇડલી તમારી ઘરે જ બનશે, તમને વિડીયોમાં નહીં મળે.
તમારી ઘરવાળી કે તમારી સાળી કે તમારી બેન કે તમારી મમ્મી કે બા કે દાદી માં બનાવી દે તો ખાઈ લેજો, નકર પછી વિડીયો જોયા કરજો, નકર અમે તો ખાવાના છીએ. જો આ પછી આ બધું થઈ ગયું, હા ભાઈ હવે આની ઉપર અમે થોડું બધું મસાલા ઇડલી કરશું. તમને આમાં બધી રેસીપી મળી જશે. આની ઉપર થોડી થોડી ચટણીઓ નાખી દેવામાં આવશે. પછી આ જો આ જીરું છે, સોરી મરી છે, મને તો દેખાય મરી પાવડર, મરી પાવડર અને વચ્ચે બે મિક્સ, હા વચ્ચે બે મિક્સ એટલે આ રીતનો ચટણી નહીં. જુગાડ કરી દીધો, સ્ટ્રીમ બહાર નો નીકળી જાય એના માટેનો વજન મૂકવામાં આવ્યો છે. જો આ રીતનું લાગે અમારે, પણ તમારે અલગ હોય. જો આ થોડીક બોવ હું પડતો હતો ત્યારે જોડતી હતી, ગરમ હતી બરાબર. તો હવે જો આપણે આને ઉખાડશું તો સરળતાથી ઉકળી જશે. જો સરળતાથી લઈ લેશે, જો આ નીકળી ગયું, જો મસ્ત નીકળી ગઈ ને, જો પોચી કેવી રૂહ જેવી થઈ ગઈ છે. જો આ જો જો ઓહો એકદમ સોફ્ટ. એક મિનિટ ચકાચક મહારાજ જમે એવી થઈ છે. બસ લો, જો આપણે ટેસ્ટ કરવો હોય પેલા ભગવાનને ધરાવી દેવાનું બરાબર. તમારી પાસે રામ ઘનશ્યામ શ્યામ જે હોય એને ધરાવી દેવાનું, પછી આપણે ટેસ્ટ કરવાનો. ત્યાં સુધી ટેસ્ટ નહીં કરવાનો. કેટલા વાગે કરી? હાલ આ જો ખીરુનો મોટો સ્ટ્રોક છે બરાબર, પછી એમાંથી લઈને આમાં નાનામાં લઈ જાય છે, કૂવામાંથી અવેડામાં આવ્યું બરાબર. આ સીધું સાધું, અમારે અહીંયા સીધું હોત ને. પછી હવે આની ઉપર બધું પ્રોસેસ થશે. જો નિમક નાખ્યું બરાબર, પછી ઈનો નાખે. જો આ ઈનો છે બરાબર, એટલે હવે જેને જેવું ફાવે એવું પ્રમાણે સેટ કરી લેવાનું. જરૂર નથી પડી ઈનાની, હા અમારે જરૂર નથી પડી, કેમ કે હાથો મસ્ત આવી ગયો છે બરાબર. ઉપસી ગયું ટૂંકમાં કહી ને, પછી હાથામાં પછી કોકનો હાથ કાપીને ન મૂકી દેતો. જો આ સોફ્ટ થઈ ગયું છે, આ જો આ પાછા ઇંગ્લિશ વાળા પાસે મારે કેવું પડે, વિદેશ વાળાને ફ્લફી થઈ ગયું છે, સોફ્ટ થઈ ગયું છે. એટલે આપણે એક ર થઈ ગયું છે એમ ટૂંકમાં કાઠિયાવાડી ભાષા બરાબર ને. જો હરકું ઘોડું થયું છે હવે, આમ જો કેમ બાકી પડે છે ને. જો જો આમ ધાર પડે છે ને બાકી, હા બસ હવે હવે થઈ ગયું રેડી. જો અમારે હવે બીજો આ ગાણો, આ ઘાણો તૈયાર થઈ ગયો છે, સ્ટીમ બહાર નીકળી રહી છે, વરાળ નીકળી છે ભાઈ, કેને ભાઈ સીધું સીધું. જો આ બહાર નીકળી ગયું સ્ટીમ. જો હવે બીજી ડિશ તૈયાર છે, એની ઉપર તેલ લગાવવામાં આવશે. ત્યાં સુધીમાં પેલી ડિશ ઠરશે. બસ હવે તો ઓલું હતું એમ જ છે. એટલે આ રીતનું હવે તમે કરી શકો છો. આમાં મસાલા ઇડલી થાય છે, પછી સેન્ડવિચ ઇડલી થાય છે, પણ એ હવે અત્યારે ટાઈમ નથી. એ પ્રમાણે તમને બધું જ્યારે પાછી બનાવશું અમે ત્યારે તમને વિડીયો આપશું બરાબર ને. બધા રાજી રહેજો, અને મોઢામાં પાણી આવતું હોય તો ઘેરે બનાવીને ખાઈ લેજો. જો આ ભરે છે બરાબર, હું તમને આમાં સીધી રીતે ઓલો જે આપણે સેન્ડવિચ ઇડલી બનાવે ને તો એ કઈ રીતે બનાવે, એક મિનિટ. બસ એટલું ઘોળું નાખીને પછી આની ઉપર શું કે બટેકાનો માવો નાખી દેવાનો, અને પછી એની ઉપર પાછું આ ઉપર નાખી દેવાનું બરાબર. એટલે સેન્ડવિચ થઈ જશે, પણ બહુ ટેસ્ટી લાગે છે અને ફાઇન લાગે છે, એટલે સરસ લાગે છે, સારું લાગે એમ સીધું કાઠિયાવાડી. જો આ ઈડીઓ આપણે હમણાં લગાવી હતી ને, જો હવે એ થઈ ગઈ છે.
જો આ બધી સોફ્ટ ઇડલી થઈ ગઈ છે, મસાલા ઇડલી ને શું કહેવાય, મરી ઇડલી ને મરચા ઇડલી ને બરાબર આ રીતનું થઈ જાય છે. હવે ભગવાનનો થાળ થઈ ગયો છે ત્યાર, બરાબર. જો આ ભગવાનનો થાળ, જો આ સંભાર છે એટલે દાળ, આ ચટણી છે કોકોનેટ એટલે કોપરાની, ના ઇડલી છે, આ સાસ, ના જળ મહારાજ માટે. આ હવે ભગવાનને થાળ ધરવા માટે જઈશું. મહારાજનો થાળ આવી ગયો છે, હવે મહારાજને ડિસ્ટર્બ નહીં કરીએ આપણે એને. મહારાજને કહી કે મહારાજ, દોષ રહિત કહી કંઈ ભૂલસુખ થયું હોય તો માફ કરજો, અને તમે પ્રેમથી કંઈ જોતું હોય મરચું તીખું ખાડું મૂળું તો અમે તમને આપી મનથી, અને તમે થાળ જમો.